બેંક એટીએમમાં નાણાકીય વ્યવહાર કરવા આવતા નવસારી શહેરમાં અલગ અલગ એટીએમ ઉપર છેડછાડ કરી પૈસા મેળવીને નાસી જતા આ ગેંગ વિશે બેંક દ્વારા ટાઉન પોલીસમાં ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે સીસીટીવી જોઈને આરોપીની ઓળખ કરી વોચ ગોઠવી હતી અને વેરાવળથી રિંગરોડ વચ્ચે આ બંને આરોપીઓ ફરીવાર એટીએમમાં છેડછાડ કરવાના ઈરાદે પ્રવેશ કરતા પોલીસે બાતમીના આધારે બંનેને ઝડપી પાડ્યા હતા. બેંક એટીએમમાં કોઈક રીતે છેડછાડ કરીને ગ્રાહકોના નાણાં પડાવી લઈને નાસી જતા બે રીઢા ગુનેગારો પોલીસમાં ઝડપાયા છે. બેંક દ્વારા ગ્રાહકોને છેતરતી આ ગેંગ વિશે ફરિયાદ આપ્યા બાદ ટાઉન પોલીસે આરોપીઓને ઝડપી પાડતા તેમની પાસેથી 28 નંગ ક્લાસિકની પટ્ટી, પીળા કલરના લેબલવાળી ફેવિક્વિકની બોટલ, 61,500 રોકડા, બે મોબાઈલ ફોન, 3 એટીએમ કાર્ડ સહિત હુન્ડાઈ કંપનીની એક્સન્ટ ફોરવ્હીલ કાર મળી આવી હતી, જેમાં કુલ્લે રૂપિયા 5,71,600 મુદ્દા માલ મળી આવ્યો હતો. નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક વીએન પટેલે જણાવ્યું કે આરોપીઓ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટીએમના છેડછાડ કરવાનો ગુનો ઉકેલાયો છે. બાતમીના આધારે વેરાવળથી રિંગરોડ જતા માર્ગ ઉપર બંને આરોપીઓને ફોરવ્હીલ ગાડીની સાથે ઝડપી પાડી કેસને ઉકેલ્યો છે. આ આરોપીઓ એટીએમ સાથે છેડછાડ કરીને ગ્રાહકોના પૈસા લઈને નાસી જતા હતા, જેના આધારે સીસીટીવી અને અન્ય ઇનપુટ મેળવ્યા બાદ બાતમીના આધારે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગૌરીશંકર ઉર્ફે રાકેશ, ગિરધારીલાલ સુરજારામ સુથાર, ઉંમર વર્ષ 20, મૂળ સુજાનગઢ, જિલ્લો વછુરુ રાજસ્થાનનો છે. બીજો ઈસમ છે શ્યામલાલ, સન ઓફ ચૌખારામ બીજારામ સુથાર, ઉંમર વર્ષ 23, એ મૂળ રહેવાસી માંડપુર, ગ્રામ પંચાયત માંડપુર, એ પણ રાજસ્થાનનો છે. આ બે ઈસમોને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને પકડી લીધેલ છે. તેમની પાસેથી 28 નંગ પ્લાસ્ટિકની પટ્ટી, જેની કિંમત રૂપિયા 00, તથા પીળા કલરના લેબલવાળી ફેવિક્વિકની બોટલ નંગ 2, જેની કિંમત રૂપિયા 100, તથા મોબાઈલ નંગ 2, જેની કિંમત રૂપિયા 10,000, તથા 3 એટીએમ કાર્ડ, જેની કિંમત રૂપિયા 00, તથા હુન્ડાઈ કંપનીની એક્સન્ટ ફોરવ્હીલ ગાડી, રજિસ્ટ્રેશન નંબર GJ06HL5155, જેની કિંમત 5,00,000 મળી, કુલ રૂપિયા 5,01,600 મુદ્દામાં એમની સાથે કબજે કરેલું છે. આ બે ઈસમો એટીએમમાં જ્યાંથી પૈસા નીકળતા હોય ત્યાં ફેવિક્વિક વડે પ્લાસ્ટિકની પટ્ટી ચોંટાડતા, એટલે જ્યારે કોઈ એટીએમથી પૈસા ઉપાડવા આવે એટલે એ પ્લાસ્ટિકની પટ્ટીને કારણે એટીએમનું જે પૈસા નીકળવાનું ખાનું છે એની અંદર એ પૈસા બહાર આવે નહીં, ભરાઈ રહે. પછી જ્યારે માણસ બહાર નીકળે ઉતરાત પેલી પટ્ટી ઉખાડી અને જે પૈસા બહાર આવેલા હોય એ ઉપાડી લેતા. એટલે આ રીતે એમણે અલગ અલગ એટીએમમાંથી લગભગ 37,000 રૂપિયા આ રીતેનું એ એટીએમ ફ્રોડ કરેલ છે. એટીએમમાંથી એ આ રીતે પટ્ટી બાંધીને ઉપાડી લીધા છે. નવસારી ટાઉનમાં 2 ગુના અને બારડોલીમાં 1 ગુનો, એમ કુલ 3 ગુનામાં આ ઈસમો સંડોવાયેલા છે અને આ ઈસમોને પકડવાથી પૂછપરછ કરવાથી આવી રીતે કુલ 3 ગુના ડિટેક્ટ થયેલ છે.